गुड आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल BLS सिस्टम मां तमारू स्वागत छे। धोरण 6 पाठ 17 सुगंध कच्छनी जे आपणी पाठ जे आइडियल बुक नी अंदर तमे लोको 1-10 प्रश्न लखी गया हसो, बरोबर छे। गई काले मैं तमने 1-10 प्रश्न समझाव्या हता अने तेनो फोटो पण आपेलो हतो। हवे आजे आपणे कया प्रश्न पहोंच्या छीए, तो के प्रश्न नंबर 11। तो प्रश्न नंबर 11 नी अंदर शुं कहे छे कि कच्छ भारतनो सौथी मोटो जिल्लो छे। तो हवे शुं छे ई कच्छ छे ई सौथी मोटो जिल्लो छे, साचू के खोटू? तो शुं आवशे? खोटू, बराबर छे। त्यार पछीनो प्रश्न छे के कच्छमां पूर्वेथी पश्चिम फरता कुल खाली जग्या कलाक जेवो समय लागे छे? 9, 20, 30 के 40? केटली कलाक लागे छे? तो के 9। એટલે આપણે શું આવશે એમાં? એ, બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે કચ્છમાં નાનું અને મોટું એમ બે રણ આવેલા છે। હવે તમે પાઠ સમજ્યા હશો તો તમને ખબર જ હશે કે શું આવશે। તો કે સાચું, બે રણ આવેલા છે ને, તો શું આવશે આમાં? સાચું, બરાબર છે। અને 14મો પ્રશ્ન તો તમારે છાપેલો જ છે। હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કચ્છના રણમાં માત્ર રેતી જ રેતી દેખાય છે, હવે સાચું કે ખોટું? શું આવશે? ખાલી રેતી દેખાય છે? તો કે ના, તો આપણે આમાં શું આવશે? ખોટું, બરાબર છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ કે સમગ્ર દેશમાં જિલ્લા તરીકે કચ્છનો બીજો નંબર છે, કારણ કે તે રણ પ્રદેશ છે, ઉદ્યોગો વિકસ્યા છે, કે વિસ્તાર મોટો છે, કે વિકસિત જિલ્લો છે? યાદ કરો છો, શું આવશે? તો કે એનો વિસ્તાર કેવો છે? મોટો છે। તો આપણે એમાં શું આવશે? સી। બધાને આ રીતે લખતું જવાનું છે, વિડીયોઝ ની અંદર જે રીતે સમજાવતી જાઉં છું, લખતી જાઉં છું, એ રીતે તમારે પણ તમારી આઈડિયલ બુકમાં લખતું જવાનું છે, બરોબર છે। હવે આપણે પ્રશ્ન નંબર 17 સમજીએ, બરોબર છે। કચ્છ નામ સાથી પડ્યું એવું માન્યતા છે, હવે એની અંદર આપણે આન્સર લખવાનો છે કે શા માટે કચ્છ નામ પડ્યું। તો લખો, વર્ષો પહેલા કચ્છ ચારે બાજુ શેનેથી ઘેરાયેલું હતું? તો કે પાણીથી। શું હતું? તો કે ઘેરાયેલો ટાપુ હતો। હવે ત્યાર પછી શું કહે છે કે તે શું હતું? તો કે પાણીથી ટાપુ હતો, અને એનો આકાર કેવો હતો? એનો આકાર કાચબા જેવો હતો, બરોબર છે। પછી અલ્પવિરામ કરવાનો, તેથી તેનું નામ શું પડ્યું? તેથી તેનું નામ અતરંચિનમાં લખવાનું છે કચ્છ પડ્યું,
એવી માન્યતા છે, બરાબર છે, એવી માન્યતા છે. હવે પ્રશ્ન નંબર જે 18 છે એ તમારી આઈડલ બુકમાં છપાયેલો છે. હવે આપણે કયો પ્રશ્ન પૂછ્યા, પ્રશ્ન નંબર 19, કચ્છની સીમાઓ સાનાથી વિટરાયેલી છે. તો કચ્છની સીમાઓ સેનાથી વિટરાયેલી છે, તો કે સમુદ્ર, પછી અલ્પવિરામ રણ અને પર્વત થી વિટરાયેલી છે, બરોબર છે. હવે ખદીર વિશે જણાવો, પ્રશ્ન નંબર 20 છે, તો તેમાં જવાબ લખો, ખદીર બેટની વચ્ચે ધોળાવીરા, બરોબર છે, બે વખત બોલું છું, સારા અક્ષરથી લખવાનું છે, બરોબર છે, નામનું નાનું ગામ આવેલું છે. હવે આ રીતે તમારે 11 થી 20 પ્રશ્નો લખવાના છે, બરોબર છે, અને તે પણ કેવા અક્ષરથી, સારા અક્ષરથી. અસ્તુ.